ચોહેતન, હા અત્યારે તું જે વાત કરવા આવી છે એ દામિની બહુ વિશેની છે? હા મમ્મી, હેમના વિશેને જોઈને બીજું આપણા ઘરમાં છે કોણ વાત કર્યા જેવું? પણ એવી તો કઈ વાત છે, હા હશે આ નોકરીની કામની, અને એ તો હું કંટાળી ગઈ છું, રોજ સવાર પડે એને ઉઠીને નીકળી જાય છે, પહેલાં નોકરીએ પછી ક્લાસીસ પર, આ બે વર્ષથી ડંકા હાંકે છે કે હા હા મને સરકારી નોકરી મળી જશે. મને નથી લાગતું એને કોઈ નોકરી મળે, આ પ્રાઇવેટમાંય છે ને માન માન ટકી હશે. હા તો મેં પહેલાં જ કીધું હતું કે આ વહુને છે ને આટલી બધી માથે ના ચડાવાય, નગર માથે ચડીને ડાન્સ કરશે. હું કેમ માથે ચડાવતી? ભાઈની વાત છે ને. હા તારા પપ્પા અને તારા ભાઈ એ બંનેને તો એ સ્વર્ગથી ઉતરેલી અપ્સરા લાગે છે, દેવી લાગે છે, એના જેવી તો બીજી કોઈ આ દુનિયામાં હશે જ નહીં. મુઠ્ઠીમાં કરી લીધા છે ભાઈને ને પપ્પાને, અને ભાઈ ભાઈ તો પોપટની જેમ બસ ભાભી ભાભી ને ભાભી, એને બીજું તો કંઈ દેખાતું જ નથી. એકદમ સાચું કહ્યું બેટા, એને પણ કંઈ કહેવાતું નથી ને, તારા પપ્પાને કંઈ કહેવાતું નથી, કંઈ પણ કહીએ ને એટલે આપણી ઉપર દોષના ટોપલા ધોળે છે. હું શું કહું છું, તું આ બધી વાત જવા દે ને, મને એમ કહે ને કે આ તું જે વિચારી રહી છે, એટલે કે તું જે વાત કરવા આવી છે એ વાત શું છે? હું આ વાત કરીશ ને તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે. પગ નીચેથી જમીન સરકી જશે? એવી તો કઈ વાત છે કે મારા પગ નીચેથી જમીન સરકી જાય? છો મમ્મી, તું માન કે ના માન, આજે ભાભીને મેં ગાર્ડનમાં જોયા હતા. ગાર્ડનમાં? હા, અને હેમની સાથે કોઈક અજાણ્યો છોકરો હતો, અને એ બંને હાથમાં હાથ નાખીને બેઠા હતા. ખબર નહીં કોણ હોય શું હોય. એ એક મિનિટ હેતા, એક મિનિટ. મને ખબર છે બેટા કે તું તારા ભાભી વિશે કહી રહી છે ને, પણ જો મને એટલો તો દામિની બહુ પર ભરોસો છે, એ ખોટું બોલે, એ બહાર ક્લાસીસમાં જાય, નોકરી કરવા જાય, પણ છોકરો, આ વાત ખોટી, કોઈ છોકરો હોઈ જ ન શકે, કારણ કે એના કોન્ટેક્ટમાં એના ભાઈ સિવાય બીજો કોઈ છોકરો કોન્ટેક્ટમાં જ નથી. બરાબર. હા તમારે છે ને મારી વાત ઉપર વિશ્વાસ કરવી જ નથી. હા તો મેં નજરી મારી સગી આંખે જોયું ને એટલે મને ખબર પડી. સગી આંખે જોયું એટલે તો વિડીયો ઉતારી લેવાય ને? મોબાઈલ તો તારી પાસે 24 કલાક હોય છે. મારી પાસે એ જ આઈડિયા હતો કે મારા ઘરે કોઈ મારી આ વાત ન માને તો હું વિડીયો ઉતારીને એમને દેખાડી શકીશ. મારા નસીબ ખરાબ ને કે મારા ફોનમાં બેટરી લો હતી. તો પણ વિડીયો તો ઉતારી લેવાય, કોઈનો મોબાઈલ લઈને ઉતારી લેવાય બુદ્ધિ વગરની. એટલે હું ન્યા વિડીયો ઉતારવા જાઉં, કોઈને કહેવા જાઉં હે એક્સક્યુઝ મી મને તમારો મોબાઈલ આપશો, મારે મારા ભાભીના પ્રૂફ લેવા છે. હા અરે પણ તને એટલી ખબર ન પડે? હા જ્યારે જોયું આખો દિવસ તો આમ તો મોબાઈલ બહુ હાથમાં રાખે છે, તો ખબર ન પડે કે એનું ચાર્જિંગ પતી ગયું છે તો ચાર્જ કરીને જઈએ. બધી ખબર પડે પણ આવી ખબર નહોતી ને કે હું ગાર્ડનમાં જઈશ ત્યારે જ ભાભી ગાર્ડનમાં એ છોકરા સાથે બેઠા હશે. હું કઈ અંતર્યામી તો નથી ને કે મને ખબર પડી જાય? સરસ સરસ સરસ, તું અંતર્યામી નથી, તારી પાસે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, પણ તું એને સામેથી મળી તો શકતી હતી ને? હા તારી ભાભી પાસે જઈ તો શકતી હતી ને, એને કહેવાય ને કે કોણ છે આ, હાથે રંગે હાથે જ પકડાઈ જાત, તો તારે મને કહેવા આવવાની જરૂર જ ન પડત. હવે બોલ. હા ભાભી પાસે જઈ શકતી હતી, પણ ભાભી મારી એવી છે ને કે એને હું ગમતી જ નથી, અને આ વાત એ ભાઈને અને પપ્પાને કરે જ ન તો આમાં વાક તો મારો જ આવત, એટલા માટે હું ના ગઈ, કારણ કે મને ખબર હતી કે આ ઘરમાં એનું જ ચાલે છે, મારું તો ક્યાં કઈ ચાલે જ છે. અચ્છા તો હું, તમે એટલું બધું પેલું કહો છો તો ભાભીને જ પૂછી લો ને તમે કે આ ગાર્ડનમાં હાથમાં હાથ નાખીને કોની સાથે તું બેઠી હતી, કહી દેશે તમને. હા તો એક કામ કરું ને, આવે ને એટલે હું પૂછી લઈશ કે હેતલે તને ગાર્ડનમાં જોઈ હતી જે છોકરા સાથે, એ છોકરો છે કોણ? હા મારું જ નામ આપવું છે નહીં તમારે, તમારે બધાને મને જ સુડિયા ચડાવવી છે, આ હું તો આ ઘરનું સારા માટે કહું છું, અને નામ આપ્યા વગરય તમે પૂછો ને તો એ કહી શકે છે ને, હકીકત હોય ને તમે એમ કહો ને કે મેં જોઈ હતી. મેં જોઈ હતી? પણ મને ખબર જ નથી તો હું જોયું એમ કેવી રીતે કહું? તમને તમારી સગી દીકરી ઉપર વિશ્વાસ નથી ને મમ્મી? હા પપ્પાને ને ભાઈને તો નથી, આ પપ્પા અને ભાઈ તો ભાભીની મુઠ્ઠીમાં આવી જ ગયા, પણ હવે તમે, મને તો એવું લાગે છે કે તમે આ ભાભીની વાતમાં જાઓ છો. એક કામ કર, હું વાત કરું, આવે ને દામિની વહુ એટલે હું વાત કરું કે જે ગાર્ડનમાં છોકરો હતો જેની સાથે તમે હાથમાં હાથ નાખીને બેઠા હતા એ કોણ છે? હા પૂછી લઈશ. હા હવે નામનું આપતા. હા સારું સારું, ચાલ વહુ તો કામ નથી તે કરતી, તું તો કર ચા મૂક જા. મારે ફોન બેટરી ના, ફોન પછી ચા મૂક, બા ના કાઢ. રખડી ભટકીને આવી ગયા તમે? હા
હા આખા ગામમાં રખડવું સારું લાગે છે. ક્યાં રખડવા ગયું? એને રખડવું ના કહેવાય, એને કામથી બહાર ગયા કહેવાય મમ્મી. અચ્છા, કામથી બહાર ગયા કહેવાય નહીં, આ ગાર્ડનમાં બેસવું, કોઈક પારકા પુરુષ કે છોકરા સાથે હાથમાં હાથ નાખીને વાતો કરવી અને હસવું. એ એક મિનિટ બ્રેક લગાવો, શું બોલો છો? આ ગમે તે બોલી દેવાનું, મનમાં જે આવે એ બોલી દીધું. તારા ચરિત્રનું વર્ણન કરી રહી છું. મારું ચરિત્ર બહુ સારું છે. હા દેખાય છે, દેખાય છે, બરાબર દેખાય છે. આ મેં તને આજે ગાર્ડનમાં જે છોકરા સાથે જો, એ છોકરો છે કોણ? હું કોઈ ગાર્ડનમાં નહોતી. કોણે કીધું તમને? કોણે શું કીધું? મેં મારી સગી આંખે જોયું. અને એ તો તારા સદનસીબ સારા કે મારી પાસે એ ટાઈમે મોબાઈલ નહોતો. જો મોબાઈલ હોત ને તો વિડીયો ઉતારીને તને પ્રૂફ સાથે બતાવત કે આ કોણ છે, તારા કાકાનો કીકો. હું શું કામ માનું કે મારી સાથે જે હતો એ મારો કાકાનો કીકો હતો અને તમે મને મારા કાકાના કીકા સાથે જોઈ? સાંભળો મારી વાત. હા તો તમારા મનમાં જે આવે તમે બોલી જાઓ. તમે અમને જોયા જતા તો અમારી વાતો પણ સાંભળી જશે ને? કઈ સાંભળ્યું તમે? તમારી જેટલી ફાલતુ ટાઈમ નથી ને, તમારા જેટલું ચરિત્રહીન વ્યક્તિ નથી ને હું કે કોઈ પણ પારકા પુરુષ સાથે બેસીને હું આ બધા ધંધા કરું? હા તમારા જેવો ટાઈમ નથી, આ ફાલતુનો ટાઈમ તમારી પાસે છે એટલે તમને સોંપ્યું એ બધું કામ. હા તો તમારી ભૂલ કહેવાય ને, તમારે સાંભળવાની જરૂર હતી તો તમને ખબર પડત ને. હવે કાંઈ વાંધો નહીં, તમે કહો છો તો હું માની લઉં છું કે હા હું કોઈ સાથે બેઠી હતી, પણ મારા કામથી બેઠી હતી. ઓ તમે વાત તો સાંભળી નથી ને કે શું કરી હતી? તો પછી વાત નથી સાંભળી તમારી, બરાબર. હા આરોપની વાત કરો છો ને, આરોપ તો મૂકવા જ પડે ને. તમે તો આવ્યા એ દિવસથી આરોપની ગુણ ભરીને જ આવ્યા છો. તમારામાં સંસ્કારનો છાંટો તો પહેલેથી નહોતો અને વધારામાં આ ઉમેરો કર્યો, નોકરીના નામે રંગરલિયા. હા નથી, મારામાં સંસ્કાર નામનો છાંટો નથી. એક કામ કરો, મને ઘરની બહાર કાઢી મૂકો, ચાલ. હા તો જાઓ ને, રાહ કોની જોવો છો? હું તો એ રાહ જોઉં છું કે આ ઘરમાંથી જાય તો અમારા ઘરમાં શાંતિ થાય. કારણ કે નોકરી આ 2 વર્ષથી મંડાણા છો. સરકારી નોકરી ક્યાં છે? હા સરકારના ઘરમાં? ના, આપણા જ ઘરમાં. તમને ખબર ના હોય ને તો કહી દઉં, મારી સરકારી નોકરી લાગી ગઈ છે અને મેં ઘરે કોઈને વાત નહોતી કરી, પણ આજે તમે એટલું બધું વધારે બોલી ગયા એટલે મારે કહેવું પડ્યું. નોકરી લાગી ગઈ છે અને એમાં હું ખુશ છું. તમારે મને ધક્કો મારીને ઘરની બહાર કાઢ્યું ને તો કાઢી શકો છો, એમ પણ તમે મને કોઈ સાથે જોઈ હતી ને? શું કીધું? સરકારી નોકરી લાગી ગઈ છે. સપનું સારું છે. હા સપનું સારું છે. ઘરમાં કોઈને કીધું નથી, હું કોઈને કહેવા માંગતી નથી, હું અચાનક કહેવાની હતી. આ બધા બહાના રહેવા દો. આ જેની સાથે બેઠા હતા ને એ કોણ છે? યાર તમારો? હા જૂનો યાર છે કે પછી એની સાથે પ્રેમ સંબંધમાં છો ને મારા દીકરાની જિંદગીની પથારી પહેરવા માંગો છો? હું કહીશ, તમને સાચું તો લાગવાનું નથી ને. તમે પહેલાથી જ નક્કી કરી લીધું છે કે મારો યાર હતો, તો હવે તમે એવું રાખો. બીજું તો શું, અને હું તો છે ને એની સાથે ભાગી પણ જવાની છું, ખુશ. હા એ જ કરો, કારણ કે જેવા મા બાપના સંસ્કાર હોય એવું તો તમે કરશો જ. ભાગી જઈશ ને તો ખબર પડશે તમને. અમારે શું, તારા ભાઈને ખબર પડશે, તારી ઇજ્જતને દાગ લાગશે, અમને કઈ નહીં. અમે તો એમ જ કહી દઈશું, પહેલેથી ભગેડું જ હતી, અહીંયા 4-5 જણને લઈને બેઠી હતી અને હવે લગ્ન પછી મારા દીકરા સાથે ન પાવ્યું તો આ ભગેડા હાથે ભાગી ગઈ. 4-5 10-15 તો રાખો. વાવ આ ગમ્યું મને, સરસ મને ગમ્યું. હો તમારામાં ટેલેન્ટ તો છે, 10-15 કીધું એટલે તમે સાચો આંકડો બોલી ગયા. આવું કેટલા ટાઈમ કેટલા વ્યક્તિઓને ગાર્ડનમાં મળવા જાવ છો? શું કામ કહું, તમને તો બધી ખબર પડી જાય છે ને, તમે બધું જોવો છો તમારી સગી આંખેથી, તો હવે જોઈ લેજો. આ શું કામ મને અહીંયા પૂછવા આવ્યા છો? તમને જે સાચું લાગવાનું છે, તમે જે ધાર્યું છે એ જ સાચું હોય તો મને કંઈ પૂછવાની જરૂર નથી અને મારે તમને જવાબ દેવાની પણ જરૂર નથી. મને જેને મદદ કરી છે, જે મારો સપોર્ટ કરે છે ને, હું એની જ સાથે રહીશ. અને એમ પણ નોકરી અપાવવામાં પણ એનો બહુ મોટો હાથ છે કે નહીં? મારી નોકરી અને મારા સપોર્ટ કરનાર મારા માટે બહુ જરૂરી છે. હા બરાબર છે, સપોર્ટમાં તો કેટલો સપોર્ટ મળી ગયો છે નહીં, અને આ નોકરીના બહાને આ ખોટા લવારા કરવાનું બંધ કરો ને. મારે છે ને તમારી કોઈ બકવાસ નથી સાંભળવી. નથી સાંભળવી ને? વાવ તો નહીં સાંભળતા હો. હવે પછી મારા દીકરા સાથે આ ઘર સાથે આ જે ચીટિંગ કરી રહ્યા છો ને એનું થોડું ધ્યાન આપજો. ક્યારે આ ઘરમાંથી લાત મારું ને ખબર નહીં પડે. લાત મારવાનો મોકો આપીશ તો લાત મારશો ને તમે?
થયું છે? મોઢું કેમ લટકાવ્યું છે? હું પણ વિચારતો હતો કે આ બધું શું થઈ ગયું. શેની વાત કરો છો? જાણે તો તું આમ અજાણ જ હોય આ વાતથી એવી રીતે બોલશો. હમણાં છે ને ઘરમાં ઘણું બધું ચાલે છે, તો મને કઈ રીતે ખબર પડવાની કે તમે શેની વાત કરો છો? મારી વાત સાંભળ. મમ્મીએ તને પણ વાત કરી હતી, મને પણ વાત કરી હતી, અને આ સોસાયટીના લોકોએ પણ મને વાત કરી. અને કે તું તો એમ કહેતી હતી કે હું એ છોકરાની મદદ કરું છું, પણ મારા બેના સંબંધ તો બીજા જ છે. પણ મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. જો આ વાત હાચી હશે ને તો પછી હું ભૂલી દઈશ કે તું મારી પત્ની છો. અશોક, આ કેવી વાત કરો છો તમે? કેટલો ભરોસો તારી ઉપર કર્યો હતો તો તને તને જરી કોઈ વિચારે ન આવ્યો? હા તો અશોક, મેં ભરોસો નથી તોડ્યો. તમે મારા પર વિશ્વાસ કરી શકો છો, હું તમારો વિશ્વાસ ક્યારેય નહીં તોડું. અત્યાર સુધી વિશ્વાસ કર્યો, પણ હવે મારું મનેય નથી માનતું. પહેલાં તો મને વિશ્વાસ નહોતો આવતો, પણ હવે બધું સમજાય છે. કે આ હેતલને મમ્મીથી કહેતા હતા ને કે એને ભણાવવાનું બંધ કર, જો એ બંધ કર્યું હોત ને તો સારું હતું. શોક જોવો, એવી કોઈ જ વાત નથી. સાચે જ હું એની મદદ કરતી હતી. નહીં, આ વાત ખોટી છે, આવું ખોટી છે. અરે તારે આવું હતું જ તો પછી મારી યારે લગ્ન કરવાની શું જરૂર હતી? હા હા, મારી જિંદગી તારે બરબાદ કરવી હતી? સાચી વાત કરું ને તો આમાં બધો જ વાક બહેનબાનો છે. બસ હવે એનો વાક કાઢમાં. સાંભળો તો ખરા, મને પણ કોઈ શોખ નથી થતો કે એમનો વાક કાઢું, પણ જે સાચું છે મારે કેવું તો પડશે ને. હું હાસું છે? અત્યાર સુધી આ વાત મેં તમારાથી છુપાવીને રાખી હતી, પણ હવે મારે કરવી જ પડશે. મારાથી વાત છુપાવી? હું તમને કહેવા પણ નહોતી માંગતી. આ વાતથી કઈ મોટી વાત છુપાવી છે તે? હા મને જણાવીશ. એક્ચ્યુઅલમાં એવું છે કે બહેનભાને ડર છે કે મને સરકારી નોકરી મળી ગઈ તો એમનું માન સન્માન ઘટી જશે, એમનો કોઈ ભાવ નહીં પૂછે, મારી વેલ્યુ વધી જશે ને એમની વેલ્યુ ઘટી જશે. એટલે બહેનબા છે ને આ બધા નાટક કરે છે, મારા વિરુદ્ધ તમને બધાને ચડાવે છે. હા વાત મમ્મીએ તમને કરીને, મમ્મીએ પણ મને કહ્યું હતું. મમ્મી તો મારી પાસે જૂઠું પણ બોલ્યા હતા કે એમણે મને એ છોકરા સાથે જોઈ હતી, પણ એક્ચ્યુઅલમાં એવું કાંઈ નહોતું. બહેનભાઈએ આ બધી વાત મમ્મીને કરી હતી અને કહ્યું હતું કે તમે મારું નામ નહીં દેતા, હું કહીશ ને તો મને ખીજાશે, એટલે તમે તમારું નામ દેજો. એટલે મમ્મી આવીને મને ખોટું બોલ્યા. વિચાર કરો, એવું કાંઈ હોય તો બહેનભા બધાની સામે મને કહી શકતા હતા ને, પૂછી શકતા હતા ને. મને કોઈ સાથે જોયા હોય તો મમ્મી કે બહેનભા જેને પણ જોયા હોય ને એ ત્યાં આવીને વાત કરી શકતા હતા ને, કેમ વાત ન કરી? વિચાર્યું છે ક્યારે? આ બધું છે ને બેનબા કરી રહ્યા છે મને હેરાન કરવા માટે. બેનબાની ઈચ્છા એવી છે કે તમે લોકો મને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકો. આ વાત સાચી છે? સાચી જ હોય ને, હું શું કામને ખોટું બોલું? બરોબર, હા મને બધું સમજાય. હા હેતલ જ એવી છે. અને હું તમારી પત્ની છું, મને પ્રેમ કરો છો તો તમને મારા ઉપર એટલો વિશ્વાસ નથી? અરે અરે છે વિશ્વાસ, હવે તારે છે ને કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. અને બસ તને સરકારી નોકરી લાગી જાય ને એટલે એને હું કહી દઉં કે જોઈ લે. હો હા હા, બાકી હું છે ને તને કેટલો પ્રેમ કરું છું તને ખબર નહીં હોય. પણ હજુ એક વાત, તમે છે ને બેનબાને સમજાવી દેજો કે મારા ચરિત્ર ઉપર આવી રીતે આંગળી ન ઉઠાવે. હા અરે મને પણ ખોટું લાગે, આવી રીતે કોઈના વિશે વાત કરે ને સારી વાત નથી. ખાલી ખોટી મારી અફવા ઉડાવે છે. મમ્મીની સામે તો મારી સાવ ઇજ્જત કાઢી નાખી છે, તમને પણ મારા વિરુદ્ધ ચડાવે છે ને આખી સોસાયટીમાં વાત કરે છે, મારી શું ઇજ્જત રહેશે? હું એને છે ને થપ્પડ જ મારી દઈશ. હા મારું લગ્ન જીવન ભાંગવા ઊભી થઈ છે. હા બેન છે કે દુશ્મન એ જ નથી સમજાતું. હા અને તારે છે ને આ ભણવાનું જ છે, હજી કદાચ 5 વર્ષ ભણવા પડે ને તોય ભણવાનું છે. હા સમજી તું? પણ તમે બેનભાને વધારે નોખી જતા. અરે હું કામ નોખી જાવ? હા હા એના લીધે આજે મારી આ પત્નીને મેં કેવું કેવું કહી દીધું. સારું ખીજાવ પણ લાફો બાફો નો મારી દેતા, નાના છે. લાફો નહીં, હવે તો કોઈ ખારો છોકરો મળે ને તો એની હારે લગ્ન કરાવી દઈશ.
જય શ્રી કૃષ્ણ બા. હા, જય શ્રી કૃષ્ણ બેટા. કેમ આજે કઈ મૂડમાં ન હોય એવું લાગે છે? ના ના, મૂડમાં જ છું, પણ આજે એક રિસ્કવાળું કામ કરવા જઈ રહ્યો છું, એટલે ખાસ તમારા આશીર્વાદની જરૂર છે. પણ એ આશીર્વાદ તને ત્યારે જ મળશે જ્યારે એ કામ તું સારું કરવા જઈ રહ્યો છે. બાકી તારા તો મને ખબર, બધા કામ સાહસવાળા જ હોય. એકે કામ તું મોજમાં હોય એવું કર્યું છે? નહીં, ખોટા જ કામ કર્યા છે. તો આશીર્વાદ કેમ આપું બેટા? ખોટું કામ નથી કરવા જઈ રહ્યો બા. તમે જાણો છો કે હું બહુ સારી કંપનીમાં જોબ કરું છું, અને એ જ સમયે એક છોકરી સાથે પ્રેમ થયો હતો. મેં તમને અગાઉ વાત પણ કરી હતી. જુઓ, એ છોકરીની ઈચ્છા પ્રમાણે અમે લોકો આજે જ ભાગીને લગ્ન કરવા માંગીએ છીએ. શું? હા. તું અત્યાર સુધી તું મને હમણાં એમ કહે છે એક મિનિટ પહેલા કે હું એક સારી કંપનીમાં જોબ કરું છું. સારી કંપનીમાં તું જોબ કરે છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં તારું પદ ઊંચું હશે, તારું માન સન્માન હશે, તારા માટેની એ લોકોની નજર સારી હશે, અને તું આ ભાગીને લગ્ન કરવાનો છે. એના આશીર્વાદ જોઈએ તને, એ આશીર્વાદ નહીં મળે. બા, જાણો છું કે રસ્તો ખોટો છે, પણ એમ છતાંય મારા અને પેલી છોકરીના હિત માટેનો છે. એ છોકરી જે જગ્યાએ લગ્ન કરીને ગઈ છે ત્યાં ખુશ નથી બા. નથી એના પતિથી ખુશ કે નથી ઘરના લોકોથી. એ બરાબર છે, એ એનો પ્રશ્ન છે ને. ભલે પ્રેમ તું એને કરે છે, પણ એ એના લગ્ન જીવનમાં એના સાસરીમાં એ સુખી નથી, એ ખુશ નથી. તો તે તો ઠેકો નથી લીધો ને એને ખુશ રાખવાનો. નહીં, પણ પ્રેમ પ્રેમ જીવનમાં બધું જ કરાવે બા, અને અત્યારમાં એવી જ પરિસ્થિતિ છે. જુઓ, આ સમયે હું એ છોકરીને એકલી છોડી શકું એમ નથી, અને મેં જેને પ્રોમિસ કર્યો હતો કે દરેક પરિસ્થિતિમાં તારી સાથે રહીશ. એણે તારી મદદ માંગી છે? નહીં નહીં ને. નહીં, પણ એને સમજાવવાની કોશિશ કરને બેટા. જુઓ બા, આગ તો બંને તરફથી લાગી છે. જે હું ઈચ્છી રહ્યો છું એવી ઈચ્છા એ છોકરીની પણ છે. તો પછી મને નથી લાગતું કે આમાં હું કોઈ ખોટું કરી રહ્યો છું. આ રસ્તો ખોટો છે, પણ છતાંય મારે જે ચાહના છે એ જ વસ્તુ મેળવવા તરફ આગળ વધી રહ્યો છું. તો તું હવે આ બાજુ તે વિચાર્યું ને, હવે આ બાજુ પણ વિચાર કે તને એવું નથી લાગતું કે એક સાથે ત્રણ જિંદગી બરબાદ થઈ રહી છે? નહીં, હું તો એવી ઈચ્છા રાખું છું કે હકીકતમાં આમાંથી એક પાંજરામાં પૂરાયેલા પક્ષીને આઝાદ કરી રહ્યો છું. જે વ્યક્તિ એની જીવનમાં ક્યારેય પણ એ ઘરમાં રહીને સુખી જ નથી થવાની, એને ત્યાં રહેવું જ શું કામ જોઈએ? અને આખરે એની પણ જિંદગી છે, એની પણ લાઈફ છે, મારી પણ લાઈફ છે. અમે સાથે ચાહીએ તો રહી શકીએ, કાયદો પણ અમારી સાથે જ હશે બા. સાંભળ, એ નક્કી તું નહીં કરી શકે બેટા કે કાયદો તારી સાથે હશે. શું કામ ખબર છે? પરણેલી છે, તું એને લઈ આવશે, બંને જણા ભાગી જશો, થોડા વખત માટે તમે લોકો છુપાઈ જશો. હમણાં અહીંયા ઘરે નહીં આવો, પણ એના ઘરના તો બધા એને શોધવા નીકળશે ને, અને જે દિવસે ખબર પડશે કે તારી સાથે છે એ દિવસ કેવો હશે, શું થશે, તારી સાથે શું થશે, એ તે કંઈ વિચાર્યું છે? કંઈ નહીં કરી શકે, એના ઘરના બધા ભોળા લોકો છે, અને આખરે તો એના સાસરિયામાં પણ બધા લોકો હકીકત જાણે જ છે. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એ લોકો પણ કોઈ પગલાં નહીં ભરે. પણ હશે બા, આ સમયે મને તમારા સપોર્ટની જરૂર છે. જો કે એક માં તરીકે તમે ખોટી વાતે સપોર્ટ તો નહીં કરો, પણ એમ છતાંય આશીર્વાદ તો આપી જ શકો. સપોર્ટની વાત કરે છે, માના આશીર્વાદ હંમેશા બાળકની સાથે જ હોય છે. પણ અને તું જે એની સાસરીવાળાને ભોળા કહે છે કે એ લોકો કાંઈ નહીં કરી શકે, તો ત્યાં તું ખોટો છે બેટા. કારણ કે ગરીબ ઘર હોય કે અમીર ઘર હોય, એના ઘરની વહુ જો એકવાર ઉંમરો ઓળંગે ને, અને એ પણ આ રીતે પ્રેમ લગ્ન માટે ભાગીને, તો પગલાં તો બેઉ જણ લઈ શકે પોતપોતાની ખાસિયત પ્રમાણે. સમય ઉપર છોડી દઈ, સમય જે રસ્તો બતાવશે એ જ પ્રમાણે આગળ વર્તન કરીશ. સારું, મને ખબર છે એ શું જે કરીશ સમજદારીથી કરીશ, પણ મારા શબ્દો પણ યાદ રાખજે. ચાલ, દામિની નોકરી કરે કે ઘરનું કામ કરે,
આપણે કઈ બોલવાનું નહીં, અને તું છે ને એ તો જરીક તારી મમ્મી ને મદદ કરાવજે, એટલે એને વધારે તકલીફ ન પડે. હું જ મદદ કરાવું. આ વહુ થઈને બહાર રખડે અને દીકરીને ઘરના ઢસડા કરવાના. વાહ ભાઈ વાહ, આ ક્યાંનો નિયમ છે હે મમ્મી? કઈ કહેવા જેવું જ નથી ને, કઈ કહીશું તો પાછા તારા પપ્પા એનું ઉપરાણું લેશે, એટલે મેં તો બોલવાનું છોડી દીધું છે. પણ તમે થોડું વહુ નહીં કહેતા જાઓ કે એ બધું કરે? હા, મારી દીકરીએ ઠેકો તો નથી લીધો ને. પણ દીકરાનું ઘર ભાંગે એની કરતા આપણે એતલ ઘરમાં મદદ કરે તો હું વાંધો? એતલ કાકી જિંદગી આપણી સાથે નથી રહેવાની. હે, પરણીને સાસરે જશે, પછી આ બધી જ વસ્તુ દામિની વોવે સંભાળવી પડશે. અને આ ઘડિયાળ તરફ જો, કેટલા વાગ્યા? હા, છે ઠેકાણા એના કંઈ અહીંયા? અને તમે એમ કહો છો કે વહુને કાંઈ નહીં કહેવાનું. શું કામ નહીં કહેવાનું? આ સાંભળી સાંભળીને શું આપણે બેસી જ રહેવાનું? અને આમ ને આમ ચાલતું રહ્યું ને તો એક દિવસ યાદ રાખજો, આપણે છે ને આ ઘરની બહાર હશું ને એ રાજ કરતી હશે. આ સરકારી નોકરીના નામે જે એને ભવાળા કર્યા છે ને, કે ન પૂછો વાત. સાચી વાત છે. બોલ તો ખબર પડે શું થયું. એનો ફોન આવ્યો હતો. કોનો? ભાઈ ને ઘરે કહીએ છે મળવા. તમારા કાનમાં બેરાજ છે? બીજી વાર પૂછો છો? આ તમારો દીકરો એ જ કહી રહ્યો છે. ના પાડતી હતી હું, હા ના પાડતી હતી કે આને બહુ છૂટ નહીં આપો, ઘરની બહાર નહીં કાઢો. જોયું ને એનું પરિણામ શું આવ્યું? ખબર જ હતી કે ભાગી જશે. સાચી વાત છે, મેં પણ કીધું હતું ભાઈને અને પપ્પા તમને પણ. પણ નહીં, હા પપ્પાને અને ભાઈને તો એની એની બહુ તો સોનાની લાગતી હતી નહીં. મેં કેટલો વિશ્વાસ કર્યો એની ઉપર અને એને મને કેવું પરિણામ આપ્યું. અરે લોકો તો એમ કે વહુને દીકરી માનવી જોઈએ, વહુને દીકરી માનવી જોઈએ, અને એટલે હવે એની ઈચ્છા છે નોકરી કરવાની, તો ભલે નોકરી કરે, એનું મન રાજી રહેતું હોય તો ભલે નોકરી કરે. એટલે હું તારી યારે ઝઘડતો હતો. પણ દામિની, આપણા પ્રેમ, આપણી લાગણી અને આ બાપનો આવો આવો બદલો આપ્યો. હા આપે ને. અરે પારકા ઘરેથી આવી હતી, એને શું પ્રેમ લાગણીની ખબર પડે? અને પ્રેમ લાગણીની તમે વાત ન કરો તો જ સારું છે. મને સમજાતું નથી કે હું જ્યારે સમજાવતી હતી ત્યારે તમે બાપ દીકરો એનો પક્ષ લેતા હતા કે ના ના મમ્મી, આજે નહીં ને કાલે સુધરી જશે, અરે એનું નોકરી લાગી જશે, આપણે ઘરમાં કામવાળી. તમે લોકોએ તો બહુ પક્ષ ખેંચેલા, હવે મને કયો? 100% તું સાચી છો, પણ મમ્મીને શું ખબર કે હાવ અંદરથી આવી પેટ મેલી હશે. બહારથી તો કેવી કેવી મીઠી મીઠી વાતો કરતી હતી અને અંદરથી હાવ આવી હાવ પેટ મેલી. એટલે કેમ છે સબર? જેટલા બહાર હોય ને એટલા જ અંદર હોય, તો તમને એટલી ખબર ન પડે તારે આ ઘરના વહીવટ નહીં કરવાના. હા પણ ત્યારે હું એના આંગળા પ્રેમમાં ડૂબી ગયો હતો. અમે એ જ કહેતા હતા કે આ પોપટની જેમ ભાભી પાછળ બોલવાનું બંધ કરી દે. સમય રહેતા જો ભાન પડત ને તો આજે આ દિવસ જોવો જ ના પડત. અને મોડી આવતી હતી અને ફાવે ત્યારે ઘરમાંથી વહી જતી હતી અને તું એને કહેતી હતી, પણ હું તને રોકતો હતો. બીજું ભલે ને જાય, એને કંઈક એવું ભણવાનો કોર્સ બાકી રહી ગયો છે એટલે જાતી હોય, અને ભણવાનો કોર્સ બાકી હશે એટલે એ મોડી આવતી હોય. મારે એમ કે બસ એમાં જ ધ્યાન આપે છે, એનું ફ્યુચરમાં ધ્યાન આપે છે. પણ મને શું ખબર, હા એના ભવિષ્યમાં જ ધ્યાન આપતી હતી, પણ બીજા પરાયા છોકરા રહી રંગરેલિયા મનાવતી હતી. સાચું કહું ને તો હવે તો મને એમ થાય છે કે ઘરમાં વહુ લાવવી હોય ને તો એને એને ચાર દિવાલની વચ્ચે જ રખાય. હા, આ દિવાલની બહાર ન કઢાય. હા, નોકરા ધંધા આ બધું કરવા મોકલાય જ નહીં. આ ભણવાના નામે આપણને ભણાવી ગઈ પાઠ. હવે વહુ ને એટલી બધી આઝાદી ન દેવાય કે એને ફાવે એમ કરી શકે, કારણ કે બધી હરખી ન હોય ને. ઘણી ખરી એવું હારી હોય, પણ અમુક તો એવી હોય કે જે આપણે આપણી સમજણનો ફાયદો ઉઠાવે છે.
હા સાચી વાત છે, આપણી સમજણનો ફાયદો જ ઉઠાવે, બીજું કંઈ ના કર્યું. અને હવે હવે આ રડવાથી કંઈ નહીં થાય, એના ભાઈને ફોન કરીને જણાવી દે કે તારી બેન ભાગી ગઈ છે.